धोरण त्रण गणित गम्मत प्रकरण चार लांबू अने टूकू। विद्यार्थी मित्रों तमे लांबा ने टूका विषे तो जाणत छो, आगला धोरण में भणी गया छो। हवे जो अहींया छे लाली तेना पितानी दुकान में वस्तुओ वेचे छे ने एक खेडूत त्यां दोडू लेवा आवे छे। खेडूत कहे छे के मने 7-8 लांबू दोडू आपो तो तमारू 7-8 आ दोडू रह्यू, एम करीने लाली 7-8 जेटला दोरडा मापीने आपी दे छे। खेडूत मापे छे तो ए 6 हाथ जेटलू थाय छे। एवुं केम थयुं तो लालीना हाथ नाना छे एटले 7 हाथ थई गया, अने खेडूत मापे छे त्यारे खेडूतनो हाथ लांबो छे बराबर, तेथी ते टूकू पड़े छे। पछी लाली पाछू मापीने तेने खेडूतना हाथ वडे मापीने एने दोडू आपे छे। खेडूत पोताना हाथ वडे दोडू मापे छे अने तेनाथी 7 ગણું દોડડું લાલી એને આપે છે। હવે તમારા ઘરની અંદર પણ તમારા નાના ભાઈ બહેન હોય તો તેમના હાથ તમારા કરતાં કેવા હોય, ટૂંકા હોય બરાબર, અને તમારા મમ્મી પપ્પા કે તમારા કોઈ મોટા વડીલો હોય તેમના હાથ તમારા કરતાં કેવા હશે, લાંબા હોય। હવે જુઓ આગળ શું કહે છે, કેટલા, જુઓ તેમાં કહે છે કે દામજી કેટલા પગલા રસ્તો ઓળંગશે। દામજી નામનો છોકરો છે, તેણે રસ્તો ક્રોસ કરવાનો છે તો કેટલા પગલામાં ઓળંગી જશે, તો ઓછામાં ઓછા 8-10 પગલામાં। આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાય, તો ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાશે, જો તમારી ઘરે મોટા કપ હોય તો ઓછા લાગશે અને નાના કપ હોય તો વધારે લાગશે। ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડશે, ઝાડ ઊંચું છે લાંબુ છે તો તેની ડાળીએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડશે, જો માટલાની લંબાઈ વધારે હોય તો ઓછા માટલા જોઈશે અને લંબાઈ ઓછી હોય તો વધારે માટલા જોઈશે। હવે આવે છે આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાય, તો ખમીસની લંબાઈ જેવી હોય તેના હિસાબે તાર પર ખમીસ લટકાવી શકાય। હવે આગળ જુઓ પેજ નંબર 48, એના પર છે કેટલા સેન્ટીમીટર લંબાઈ છે। આપણે માપપટ્ટીની ઉપર આપેલું જ હોય છે સેમી બરાબર, 0 થી લઈને નાની માપપટ્ટી હોય તો 15 સેમી અને મોટી હોય તો 0 થી લઈને 30 સેમી જેટલું માપ આપેલું હોય છે। જુઓ અહીંયા આપેલી છે, પહેલું તો ગરોળી છે બરાબર, ગરોળીની લંબાઈ તો અહીંયા તમારે માપપટ્ટી દોરેલી જ છે તો તેના પરથી માપવાનું, તો એક કાપો હોય તો 1 સેમી, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 સેમી જેટલી ગરોળી લાંબી છે। હવે તમારે પાછું દિવાસળી બરાબર, દિવાસળી કેટલી લાંબી છે, તો 1, 2, 3, 4 કે 5 સેમી જેટલી બરાબર, 4 સેમી જેટલી કે 5 સેમી જેટલી લાંબી છે। પછી આગળ આવે છે, જુઓ નીચે રમવાનો પાસો, તો પાસો કેટલા સેમી, પાસાની બધી બાજુ 1 સેમી જેટલી હોય છે। પછી આગળ મીણીઓ રંગ, તો મીણીઓ રંગ ગણવાનું તમારે, 1, 2, 3, 4, 5, 6 અને 7 સેમી જેટલો છે, કેટલો છે 7 સેમી જેટલો બરાબર। પછી આગળ જુઓ શું છે, પાંદડું, પાંદડું કેટલા સેમી લાંબુ છે, તો 1, 2, 3, 4 કેટલા સેમી લાંબુ છે, 4 સેમી લાંબુ છે। જુઓ અંદર નીચે આપેલું છે, દિવાસળીની લંબાઈ 4 સેમી છે, પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી છે, ગરોળી 13 સેમી લાંબી છે, જુઓ 13 થી 14 સેમી બરાબર। પછી પાનની લંબાઈ 4 સેમી છે, મીણિયા રંગની લંબાઈ 7 સેમી। પછી ભૂમિતિ બોક્સમાં રહેલ માપપટ્ટી તરફ નજર કરો, મેં તમને કીધું તેમ તમારી સ્કેલ માપપટ્ટી જો નાની હોય, કંપાસ બોક્સમાં નાની જ માપપટ્ટી આવે, તે 15 સેમીની હોય છે, કેટલા સેમીની હોય છે, 15 સેમીની હોય છે। માપપટ્ટીની અંદર 0નો કાપો ગણવાનો નથી, 1 નંબરથી લઈને જ્યાં સુધી તેની લંબાઈ હોય ત્યાં તે કાપા સુધી એ વસ્તુની લંબાઈ જણાય, જો આપણે માપપટ્ટીની અંદર કંઈ પણ માપીએ તો। હવે આગળ જુઓ, જુઓ
જે નાની માપપટ્ટી તમે શાળામાં મોટા ભાગે વાપરો છો તે આના જેવી જ છે, જુઓ દર્શાવેલી છે। જો ઝીરોની વચ્ચે 10 કાપા હોય, કેટલા હોય? ઝીરોથી એકની વચ્ચે 10 કાપા હોય છે તો 5 સેમી થાય। પછી 5 બે પર આવે તો 2 સેમી, 3 સેમી એટલે 10 કાપા હોય તો 2 સેમી, 15 કાપા હોય તો 3 સેમી। જુઓ અહીંયા આપેલું જ છે, અલગ અલગ વસ્તુઓ દર્શાવેલી છે। દેખાય તમને? ખીલી, ખીલી કેટલા સેમીની છે? 4 સેમીની। કેટલા સેમી? 4 સેમી। દેખાયું તમને? ઝીરોની નિશાની પરથી માપવાનું શરૂ કરવું વધારે સહેલું પડે। માપપટ્ટીની નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધવાની છે। પછી શું દર્શાવેલું છે? 3 સેમી। પછી બોલપેનનું ઢાંકણ 2 સેમી છે અને નાનો પેચીયો તો કેટલા સેમીનો છે? 1 સેમી। માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે? શાના માટે વપરાય છે? તો એ સેમીથી પણ નાનું, મિલીમીટર બરાબર mm, તેના માટે વપરાય છે। નીચે દર્શાવ્યા પ્રમાણે વસ્તુઓ શોધો। લગભગ 10 સેમી લાંબી, તો 10 સેમી તો 0 થી લઈને 10 કાપા ખસવાના એટલે 10 સેમી લાંબી વસ્તુ તમારા ઘરે જે કઈ હોય તેનું નામ લખવાનું છે। 10 અને 20 સેમી વચ્ચેની લંબાઈ, 10 થી 20 સેમી વચ્ચેની લંબાઈની તમારા ઘરે ચમચો કે ચમચી હશે જ। પછી આગળ શું કહે છે? 1 સેમી કરતાં ઓછી, 1 સેમી બરાબર એના કરતાં ઓછી, 0 થી લઈને 1ની વચ્ચે કરતાં ઓછી, જરા અમસ્તી બરાબર, તે તમારી પેન્સિલની અણી હોઈ શકે 1 સેમી કરતાં ઓછી। જુઓ તેમાંની કેટલીક વસ્તુઓ અહીંયા તમારે દોરવાની છે। હવે જુઓ અહીંયા ઉંદર અને જીરાફ, જીરાફ શું હોય? સૌથી લાંબુ હોય છે। કેવું હોય છે? લાંબુ હોય છે। તો ઉંદરને જીરાફ કહે છે કે ઉંદર તું ક્યાં છે? તો ઉંદર કહે હું અહીં છું। તો જીરાફ લાંબુ છે અને ઉંદર ટૂંકું છે। કેવું છે? લાંબુ અને ટૂંકું, જીરાફ લાંબુ અને ઉંદર ટૂંકું છે। હવે જુઓ બાજુમાં શું કહે છે? મારો હાથ કેટલો મોટો છે બરાબર। હવે તમારે તમારા અંગૂઠા અને આંગળીની લંબાઈ માપવાની છે। આ પાના ઉપર તમારે લંબાઈઓ માપવાની છે। જુઓ છોકરી માપે છે, અંગૂઠા અને આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરવાનો। માપપટ્ટી નાની લેવાની અને તમારો અંગૂઠો કેટલા સેમી લાંબો છે, કેટલા સેમી આંગળી લાંબી છે તે દર્શાવવાનું છે। અંગૂઠો અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે છે? અંગૂઠો અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે હોય? તો નાની આંગળીની લંબાઈ વધારે હોય છે। તમારા વર્ગમાં મેજર ટેપ તમે જોયા જ હશે, તમે મેજર ટેપ, મેજર ટેપ કોને કહેવામાં આવે? દરજી પાસે હોય કપડાનું માપ લેવા માટે। જુઓ શરીરના જુદા જુદા ભાગોનું મેજર ટેપ વડે માપ લેવાનું છે। માથાનું માપ તમે દરજીના ત્યાં જાઓ તો તમે માપ આપો તો તમારા શરીરનું માપ દરજી મેજર ટેપ વડે લે છે। પછી આગળ જુઓ, જો તમે દોરડું, બૂટની દોરી, દોરો વગેરેથી માપો તો કેટલા સેમી થાય તે કેવી રીતે જાણી શકશો? જો તમે તમારી પાસે મેજર ટેપ ન હોય અને તમે દોરડું કે બૂટની દોરી વડે જો તમારા શરીરનું માપ લો તો તમને કેવી રીતના ખબર પડશે? તો જે ભાગ ઉપર તમારું માપ ફિટ થાય છે તે ભાગને આપણે માપપટ્ટી ઉપર મૂકી જોઈએ તો કેટલા સેમી થાય તે આપણને ખબર પડી જશે। હવે આગળ જુઓ શું કહે છે? નાક અને કાંડા, માથું બરાબર, હાથ, કાન એ બધાની લંબાઈ તમારે માપવાની છે અને કેટલા સેમી થાય તે તમારે અહીંયા લખવાની છે। પછી તમારા મિત્રનું માપ બરાબર, મિત્રનું નાક, પછી એનું કાંડો, માથાની ગોળાઈ કેટલા સેમી લાંબી છે તે તમારે અહીંયા લખવાનું છે। જુઓ ચિત્રમાં માપે જ છે બરાબર। હવે તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો, તમારા નાક, કાન, કાંડાને તમારા મિત્રના માપ સાથે સરખાવવાનું છે અને કોનો સેમી વધારે થાય છે તેને લાંબુ કહેવાશે બરાબર। કોઈની હાથ આંખલા, કોઈનું નાક લાંબુ હોય, કોઈના હાથ લાંબા હોય બરાબર, તે તમારે તમારા મિત્ર સાથે દર્શાવવાનું છે।
તમારો કોઈ પણ નખ 1 સેમી કરતાં વધારે લાંબો છે તો હા, જેણે નખ કટ નથી કરેલા તેમના નખ 1 સેમી કરતાં વધારે લાંબા હોઈ શકે છે. તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબુ હોય? તો કોઈનું કાન લાંબુ હોય તો કોઈનું નાક પણ લાંબુ હોઈ શકે. ચલો હવે આગળ, ગિબલી અને અનાજના દાણા. ગિબલી નામની કીડી છે બરાબર, તેને અનાજના દાણા સુધી પહોંચાડવાની છે. અહીંયા ઘણા બધા રોડ આપેલા છે, રોડ એ, બી, સી અને ડી. પણ તેને સૌથી ટૂંકો રસ્તો કયો હશે? એને અનાજના દાણા સુધી પહોંચવા માટે સૌથી ટૂંકો રસ્તો કયો છે તે તમારે તેને કહેવાનું છે. કયો છે સૌથી ટૂંકો રસ્તો? તો રોડ બી છે. જુઓ, રોડ બીમાં જરાક જ નીચે જવાનું છે, પછી પાછું ઉપર ને પાછું ઉપર થઈને જવાનું છે. એ તમે માપપટ્ટી વડે પણ માપી શકો કે અંદાજો પણ લગાવી શકો. તો રોડ બી ગિબલીને ટૂંકો રસ્તો છે, તે અનાજના દાણા પર સૌથી પહેલાં પહોંચી જશે. હવે આગળ, મીટર કેટલું લાંબુ છે? ચલો હવે એણે કુર્તો સીવડાવવો છે. હું લાંબો કુર્તો બનાવવા માંગુ છું અને મારા માટે લાંબો સ્કર્ટ, કેટલા મીટર કાપડ જોઈશે? બંને ભાઈ બહેન પૂછે છે કે મારે લાંબો કુર્તો બનાવવો છે અને બહેન કહે છે કે મારે લાંબુ સ્કર્ટ બનાવવું છે. દરજી કહે છે, જુઓ ભાઈને શું કહે છે, તમારા કુર્તા માટે 2 મીટર કાપડ લઈ લો ને તમારા માટે 3 મીટરની જરૂર છે. લાંબા સ્કર્ટ માટે 3 મીટર બરાબર, સ્કર્ટ લાંબુ હોય અને કુર્તો થોડો એના કરતાં ટૂંકો હોય તેના માટે 2 મીટર અને સ્કર્ટ માટે 3 મીટરની જરૂર છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર. હવે તેને માપવા માટે દરજી શેનો ઉપયોગ કરશે? કાપડવાળો શેનો ઉપયોગ કરશે? મેજર ટેપનો. શેનો ઉપયોગ કરશે? મેજર ટેપનો. તે માપથી મપાશે નહીં, માપપટ્ટીથી મપાય પણ ઘણી વાર લાગે. ચાલો 1 મીટરનું દોરડું બનાવીએ. તમે દુકાનદારને લોખંડની 1 મીટરની પાતળી પટ્ટી કાપતા કાપડ માપતા જોયો જ હશે. મીટર પટ્ટી અને દોરડાનો ઉપયોગ કરો. દોરડાને 1 છેડે ગાંઠ વાળવાની છે અને મીટર પટ્ટીને દોરડા સાથે ગોઠવવાની છે. જ્યાં 1 મીટરનું નિશાન કરવાનું છે, જ્યાં 1 મીટર પૂરું થાય ત્યાં ગાંઠ વાળવાની છે. હવે 2 ગાંઠ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? તમારું 1 મીટર થઈ ગયું. કેટલું થઈ ગયું? 1 મીટર. તમારું દોરડું લાંબુ છે તેથી તમારે મીટર પટ્ટી દ્વારા એને માપવાનું છે. જ્યાં તમારે 1 મીટર થાય ત્યાં તમારે ગાંઠ મારવાની છે. આ રહ્યું તમારું દોરડું 1 મીટર. 1 મીટર બરાબર 100 સેમી અને તે માપવા માટે તમારે મેજર ટેપનો ઉપયોગ કરવાનો છે. અને જો ગાંઠ ન બંધાય તો તમારે નિશાન કરી દેવાનો. 100 સેમી બરાબર 1 મીટર અને 1 મીટર બરાબર 100 સેમી. હવે આવે છે અનુમાન કરો અને ચકાસો. જુઓ પ્રવૃત્તિ 1 છે. 1 મીટર લાંબી લાગતી વસ્તુઓ શોધો. તમારા ઘરની અંદર તમારા ત્યાં 1 મીટર જે કંઈ લાંબી લાગતી વસ્તુઓ હોય તેને શોધવાની છે. ટેબલની લંબાઈ, તો તમારા ઘરે ટેબલની લંબાઈ 1 મીટર કરતાં વધારે છે કે 1 મીટર કરતાં ઓછી છે તે તમારે ખરું કરવાનું છે. પછી આગળ શું કહે છે પ્રવૃત્તિ નંબર 2. ત્રીજા ધોરણના કેટલાક બાળકોએ પોતાના વર્ગની દિવાલ પર 1 મીટર ઊંચાઈ નિશાન કરી છે. તમે પણ તમારા વર્ગની દિવાલ ઉપર 1 મીટરની નિશાની કરો. 1 મીટર જ્યાં આવતું હોય તે દિવાલ પર તમારે નિશાની કરવાની છે. પછી તમારે બારણાની લંબાઈ અને પહોળાઈ પણ માપવાની છે. તે માટે તમારે દોરડાનો ઉપયોગ કરી શકો. હવે આગળ, તમારા મિત્રોની ઊંચાઈનો 1 કોઠો તમારે તૈયાર કરવાનું છે. અહીંયા આપેલું છે, જુઓ મિત્રનું નામ 1 મીટર કરતાં ઊંચો છે, નીચો છે કે 1 મીટર જેટલો જ છે, 1 મીટર કરતાં કેટલા સેન્ટીમીટર વધારે છે કે ઓછો છે તે પણ તમારે અહીંયા લખવાનું છે. જુઓ અહીંયા શંભુ નામનો છોકરો છે તો તે 1 મીટર કરતાં ઊંચો છે બરાબર. તો કેટલો ઊંચો છે? તો 4 સેન્ટીમીટર ઊંચો છે. તેવી જ રીતના તમારા જે કંઈ મિત્રો હોય તેમના નામ લખીને તેમની ઊંચાઈ માપવાની છે.
अरे हूँ एक मीटर करता 4 सेमी वधारे छूँ। जुओ शंभु, मने जोवा दो के शू हूँ 1 मीटर करता वधारे ऊँचो छू। तो शंभु, हाँ 1 मीटर करता वधारे ऊँचो छे। हवे आगळ शू कहे छे, मीटर के सेंटीमीटर में, मीटर के सेंटीमीटर में ऊंचाई मपाशे कोनी कोनी, आमाथी कोनी लंबाई सेंटीमीटर में हशे अने कोनी मीटर में हशे ते तमारे दर्शावानुं छे। तो कम्प्यूटर स्क्रीन नी पहोळाई तो सेंटीमीटर में, सेमा हशे सेंटीमीटर में। शीख लोको द्वारा पहेराती पागड़ी नी लंबाई तो ते सेमा हशे मीटर में। 1 वर्षना बाळकनी ऊंचाई तो सेंटीमीटर। केळानी लंबाई तो केळू नानू होय एटले सेंटीमीटर में मपाय। हाथी नी कमर खूब पहोळी होय तो तेने मापवा माटे मीटर नी जरूर पड़े। शेरडी नी ऊंचाई पण मीटर में मपाशे। कूवानी ऊंडाई ए पण मीटर में ज मपाय। तमारी माता नी ऊंचाई पण तमे मीटर में ज मापी सको। वर्गखंड थी शाळाना दरवाजा सुधीनू अंतर, ए अंतर पण आपणे मीटर में ज मापी सके। तमारा पिताना हाथनी लंबाई तमे सेंटीमीटर में मापी सको। हवे चलो आगरा फरवा जाइए। आगरानी सफर, मारिया अने आयुष तेमना कुटुंब साथे आगरा जाए छे। तो आगरा कैंट रेलवे स्टेशन उतरी जाए छे अने ताजमहल जवा माटे रिक्शा में उपड़े छे। 3 कलाक पछी रिक्शा में आगराना किल्ला तरफ जवा रवाना थाय छे। बपोर पछी तेमणे फतेहपुर सिकरी जवा माटे बस पकड़ी छे। जुओ राहुल अने मारिया अने आयुष तेमना कुटुंब साथे आगरा फरवा गया। पहला तेओ आगरा कैंट स्टेशन पर उतरे छे अने त्यांथी ताजमहल जवा माटे रिक्शा में बेसे छे। ताजमहल 3 कलाक फरीने रिक्शा में आगराना किल्ला तरफ जाए छे। पछी तेओ आगराना किल्ला तरफ थी बपोरे क्यां जाए छे, फतेहपुर सिकरी। यहाँ जुओ नक्शो आपेलू छे, आगरानो नक्शो। रेलवे स्टेशन छे जो आगरा कैंट रेलवे स्टेशन, पछी आगळनो एना आगळनो जे रस्तो छे ते फतेहपुर सिकरी तरफ। जो रेलवेनी निशानी आपेली छे, पछी जंगल आपेला छे बे, बाबरपुरनुं जंगल अने ताज जंगल। पछी जुओ आगरानो किल्लो अने ताज महल, यमुना नदी अने ने अड़ीने आगरानो किल्लो अने ताज महल आवेला छे। हवे आ जग्याए वच्चेना अंतर तरफ जुओ। કિલોમીટરના બદલે આપણે કિમી લખીએ, કિલોમીટરનું નાનું નામ કિમી, બરાબર સેન્ટીમીટરનું સેમી, મીટરનું મીટર। આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી તાજમહેલ કેટલા કિલોમીટર છે, 5 કિલોમીટર, બરાબર સ્ટેશનથી તાજમહેલ 5 કિલોમીટર છે। તાજમહેલથી આગ્રાનો કિલ્લો 2 કિલોમીટર છે। પછી આગ્રાના કિલ્લાથી ફતેહપુર સિકરી 40 કિલોમીટર છે। હવે નકશામાંથી શોધો આગ્રા કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, કેન્ટ રેલવે સ્ટેશનથી વધારે દૂર શું છે, ફતેહપુર સિકરી કે તાજમહેલ, શું છે વધારે દૂર, ફતેહપુર સિકરી, શું છે ફતેહપુર સિકરી વધારે દૂર છે, કેમ કે તાજમહેલ તો 5 જ કિલોમીટર છે। ને જુઓ આ રેલવે લાઇન બતાવે છે, આમાંથી રેલવે લાઇનની વધારે નજીક શું છે, બાબરપુર જંગલ કે તાજ જંગલ, સૌથી વધારે નજીક શું છે, બાબરપુર જંગલ। આગ્રાનો કિલ્લો કે તાજમહેલ, તો રેલવે લાઇનની સૌથી વધારે શું છે, આગ્રાનો કિલ્લો, શું છે આગ્રાનો કિલ્લો। યમુના નદીની વધારે નજીક શું છે, તાજમહેલ કે રેલવે સ્ટેશન, તો શું છે વધારે નજીક, જુઓ નકશામાં તાજમહેલ છે, રેલવે સ્ટેશન દૂર પડે છે, શું થાય છે દૂર પડે છે। ફરી આવ્યા આગ્રા, ચલો હવે આગળ સાચી લંબાઈ સાથે જોડો। હવે અળસિયાની લંબાઈ સેન્ટીમીટરમાં મપાય તો 10 સેન્ટીમીટર હશે। પછી બાળકની ઊંચાઈ મીટરમાં મપાશે, બરાબર તો 1 મીટર કે એવી હશે। પછી આંગળીના નખની પહોળાઈ, તો પહોળાઈ નખ એટલે સેન્ટીમીટરમાં મપાશે તો 1 સેન્ટીમીટર જેટલા।
साड़ीनी लंबाई तो साड़ी तो 5 मीटर जेटली लांबी होय छे। घर थी शाळा सुधीनू अंतर तो 1 किलोमीटर हशे। जुओ घर 26 मां पर छे, 26 किलोमीटर पर, 26 नंबर पर, अने शाळा 1 किलोमीटर आगळ छे एटले 27 नंबर पर। हवे आगळ जुओ लांबी पूछड़ीनी हरीफाई। आ चित्रमां दर्शावेल प्राणीओ वच्चे स्पर्धा योजाई छे। कहे छे के कोनी पूछड़ी सौथी लांबी हती तेणे इनाम जीत्यु, तो कोने प्रथम इनाम मळ्यु हशे, कोने द्वितीय अने सौथी लांबी पूछड़ीनी लंबाईनुं मात्र अनुमान करो। बराबर, कोनी पूछड़ी लांबी हशे, तो कोनी पूछड़ी लांबी हशे ते तमारे बाळमित्रो शोधवानुं છે।